વિદ્યાર્થી મિત્રો આજે આપણે અગાઉના વિડિયોમાં આપણે જોઈ ગયા કે જ્યોત કોને જ્વલન બિંદુ કોને કહેવાય છે અને દહન એટલે શું હવે વિદ્યાર્થી મિત્રો આજના વિડિયોમાં આપણે દહનના પ્રકારો વિશે શીખીશું વિદ્યાર્થી મિત્રો તમે સળગતી દીવાસને કે ગેસ લાઇટરને રસોડામાં ગેસ સ્ટોવ નજીક લાવતા હશો ક્યારેક તો તમે જુઓ છો કે શું થાય છે ક્યારે આવું કાર્ય કર્યું છે વિદ્યાર્થી મિત્રો તો જ્યારે ગેસ સ્ટોવ આગળ આપણે સળગતી દીવા છે કે ગેસનું લાઇટર લઈ જઈએ તો ગેસનો સ્ટોવ છે તે પ્રજ્વલિત થાય છે તેનો જ્યોત મતલબ જે પ્રજ્વલિત થાય છે એ જ્યોતનો આકાર મતલબ રંગ કેવો હોય છે વિદ્યાર્થી મિત્રો વાદળી છાંયવાળો હોય છે ને તો તમે જેવું ગેસનું સ્ટોવ ચાલુ કરવા માટે લાઇટરનો તણકો એને આપો છો ત્યારે તે તરત જ સ્વયંસ્ફુરિત દહન પામે છે એટલે કે તેમાંથી જે વાયુ નીકળે છે કુદરતી વાયુ જે એલપીજી હોય છે અથવા તો ગેસ દ્વારા પાઇપલાઇન દ્વારા કનેક્શન હોય તો સીએનજી વાયુ હોય તો આ વાયુ છે તે ઝડપથી સળગી ઉઠે છે વિદ્યાર્થી મિત્રો અને તે સળગીને શું કરે છે પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા તથા પ્રકાશ ઉત્પન્ન કરે છે તો આવા ઝડપથી વાયુ ઝડપથી સળગી ઉઠે અને ઝડપથી દહન પામે તો આવા દહનને આપણે ઝડપી દહન કહેવાય છે વિદ્યાર્થી મિત્રો જ્યારે ફોસ્ફરસ જેવા પદાર્થો છે તે ઓરડાના તાપમાને પણ સળગી ઉઠે છે હવે ફોસ્ફરસને ખુલ્લા ઓરડામાં રાખીએ તો તે આપોઆપ જ સળગી ઉઠે છે તો આવી રીતે સળગવાના જે પ્રકારના પદાર્થમાં અચાનક કોઈ પણ કારણ વગર જ ભડકો થઈને સળગી ઉઠે તો તેવા દહનને વિદ્યાર્થી મિત્રો સ્વયંસ્ફુરિત દહન કહેવાય છે જ્યારે કોલસાના ભૂકામાં વિદ્યાર્થી મિત્રો તમે જુઓ છો કે કોલસાના ભૂકામાં સ્વયંસ્ફુરિત દહનને કારણે કેટલીક વાર કોલસાની ખાણોમાં ભયાનક આગ લાગે છે કોલસો જ્યારે ઠંડો પડે ત્યારે ધીરે ધીરે ઠંડો પડે છે તેમાં એકાદ પણ જો ગરમ થયેલો કોલસો હોય તો તેમાંથી તણખા જળતા રહેતા હોય છે તો એ બીજા કોલસામાં ફેલાઈને સ્વયંસ્ફુરિત દહન પામે છે ઘણી વખત વિદ્યાર્થી મિત્રો સૂર્યની ગરમી કે વીજળી પડવાથી પણ આવું થાય છે જેના કારણે સ્વયંસ્ફુરિત દહનની પ્રક્રિયા થાય છે તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો જંગલોમાં લાગેલી આગ વિશે તો તમે સાંભળી જ હશે તો તમને એવું વિચાર આવે છે કે જંગલમાં કેવી રીતે આગ લાગતી હશે તો એનું કારણ પણ વિદ્યાર્થી મિત્રો માણસની લાપરવાહી છે જ્યારે આપણે પિકનિક જઈએ કે પર્યટનની કે મુલાકાત લઈએ ત્યારે તાપણું સળગાવીએ અથવા દીવાસળી વડે બીડી કે સિગરેટ સળગાવીએ ત્યારે તે સળગતી દીવાસળી ફેંકી દઈએ અથવા તો તાપણાને પૂરેપૂરું ઓલવી ના દઈએ તો તેની આગમાંથી ધીરે ધીરે જે સૂકા લાકડા કે સૂકું બળતણ હોય તે સળગી ઉઠે છે અને તેમાં એક પછી એક બીજા જંગલમાં ઝાડમાં ફેલાય અને એવી રીતે જંગલમાં આગ લાગે છે તેને પણ તે દહનને પણ વિદ્યાર્થી મિત્રો સ્વયંસ્ફુરિત દહન કહેવાય છે તે પોતાની જાતે જ લાગે છે તહેવારના દિવસમાં તમે ફટાકડા ફોડો વિદ્યાર્થી મિત્રો ત્યારે ફટાકડો સળગાવો તો શું ઉત્પન્ન થાય છે તો તમે જાણો છો કે ફટાકડો સળગાવો ત્યારે ગરમી પ્રકાશ અને અવાજ ઉત્પન્ન થાય છે અને ત્વરિત પ્રક્રિયા થાય છે તો આ પ્રક્રિયા દરમિયાન શું થાય છે મોટા જથ્થામાં ઉત્પન્ન થતો વાયુ બહાર છૂટે છે તો આવી પ્રક્રિયાને આપણે શું કહેવાય વિસ્ફોટ કહેવાય વિદ્યાર્થી મિત્રો એટલે કે એક્સપ્લોશન એક્સપ્લોશન કહેવાય જો ફટાકડા ઉપર દબાણ લગાડવામાં આવે તો પણ વિસ્ફોટ થાય આ વિસ્ફોટ થોડો પહેલાં કરતાં વધારે ભયાનક હોય અથવા તો વધારે અવાજ સાથે તીવ્રતાથી વિસ્ફોટ થાય હવે વિદ્યાર્થી મિત્રો આપણે જ્યોત એટલે કે ફ્લેમ વિશે જાણીશું વિદ્યાર્થી મિત્રો તમારા દરેકના ઘરમાં ગેસ કે ગેસ તો હશે જ તો તમારે એલપીજી ગેસ હશે અથવા તો પછી પાઇપલાઇન દ્વારા ગેસ આવતો હોય તો તે સીએનજી ગેસ હશે તો તમે જો ગેસને તમે ધ્યાનથી નિહાળો છો કોઈ વાત તો તમે જ્યોતનો રંગ કહી શકશો વિદ્યાર્થી મિત્રો તો આ જ્યોતનો રંગ છે તે આછી ભૂરી છાંયવાળો હોય છે વિદ્યાર્થી મિત્રો જ્યારે મીણબત્તીનો જ્યોતનો રંગ કેવો હોય છે મીણબત્તીનો જ્યોતનો રંગ આછાસ પડતો પીળાશ પડતો હોય છે ને વિદ્યાર્થી મિત્રો ધોરણ 7માં તમે મેગ્નેશિયમની પટ્ટીનો પ્રયોગ શીખી ગયા કે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવવામાં આવે જ્યોત નીચે તો તેના ભૂકા ડાક બને છે કાળા કલરની આ રોક છે તે મેગ્નેશિયમ ઓક્સાઇડ હોય છે તે કાળા કલરનો હોય છે વિદ્યાર્થી મિત્રો હવે તમે નીચે પ્રમાણેના કોષ્ટકમાં દહન થતાં જ્યોત ઉત્પન્ન થતી વસ્તુ અને કઈ વસ્તુમાં જ્યોત ઉત્પન્ન થતી નથી તે નોંધ કરશો આ કાર્ય છે તમારે હોમવર્કમાં કરવાનું છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું જ્યોતનું બંધારણ એટલે કે સ્ટ્રક્ચર ઓફ અ ફ્લેમ તો વિદ્યાર્થી મિત્રો એના માટે એક પ્રવૃત્તિ જોઈએ કે એક મણ મીણબત્તીને સળગાવો અને ચીપિયાની મદદથી કાચની નળીને પકડીને તેના એક છેડાને સ્થિર રહે તેવી રીતે જ્યોતના ઘેરા ભાગમાં વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો જ્યોતના ઘેરા ભાગમાં તેને દાખલ કરો હવે કાચની નળીના બીજા છેડા પાસે સળગતી દીવાસળી લાવો વિદ્યાર્થી મિત્રો તો શું તમને કોઈ જ્યોત દેખાશે વિદ્યાર્થી મિત્રો તો હા તમને તુરંત જ બીજી એક નાની જ્યોત દેખાશે તો શું એવું છે કે જ્યોત ઉત્પન્ન કરે એવું શું છે કે જે જ્યોત ઉત્પન્ન કરે છે
તો વિદ્યાર્થી મિત્રો ગરમ ભાત પાસેનું મેઈન છે તે ઝડપથી પીગળે છે અને જે પદાર્થ તેનું દહન દરમિયાન બાષ્પીભવન થાય છે તે જ્યોત આપે છે એના કારણે બીજા છેડે પણ જ્યોત ઉત્પન્ન થાય છે તમે કેરોસીન તથા પીગળેલું મીણ વાર્તરો ઉપર ચડે છે અને દહન દરમિયાન તેનું બાષ્પીભવન થઈ જાય છે તથા જ્યોત ઉત્પન્ન થાય તે તો તમે જોઈ હશે ઘરમાં તમારે પેલું પહેલાના જમાનામાં વાપરાતો પેલો દીવો હોય તો તમે જોશો કે કેરોસીનનો દીવો હોય તો વાટ દ્વારા ઉષ્મા ઉત્પન્ન કરીને તે જ્યોત સ્વરૂપે ઉપર સળગે છે તે ઘણા ખરા વિદ્યાર્થીઓએ તો જોયું જ હશે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે કોલસાનું બાષ્પીભવન થતું નથી માટે તે જ્યોત ઉત્પન્ન કરતો નથી જ્યારે મીણ છે તેનું બાષ્પીભવન થાય છે અને તે જ્યોત ઉત્પન્ન કરે વાટ દ્વારા ઉપર ચડે છે અને તે જ્યોત ઉત્પન્ન કરે છે વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં જોયા પ્રમાણે મીણની વરાળ છે તે કાચની નળીમાંથી બહાર આવતી હતી અને એને કારણે બીજા છેડે તમને જ્યોત ઉત્પન્ન કરતી હતી હવે જ્યારે મીણબત્તીની જ્યોત સ્થિર હોય છે ત્યારે તમે બીજો પ્રયોગ કરો આકૃતિ 6.11 પ્રમાણે કાચની એક સાઈડ લઈને તેને પ્રકાશિત ભાગ પર જ્યોતના મીણબત્તીની જ્યોત ઉપર કાચની સાઈડને મૂકો તો વિદ્યાર્થી મિત્રો ચીપી વડે તેને 10 સેકન્ડ પકડી રાખો તો તમે જોશો શું થશે ક્યારેક આવું કરી જોજો વિદ્યાર્થી મિત્રો કાચની સાઈડ પર તમે મીણબત્તીની નીચે રાખશો તો કાળાશ પડતું એક વર્તુળ બની જાય છે તો કાળાશ પડતું વર્તુળ શું છે તો એ દહન ન પામેલા કાર્બનના કણો છે જ્યોતની ઉપર તમે કાચની સ્લાઇડ રાખો તો કેટલાક કણો છે તે દહન ન પામ્યા વગર રહી જાય છે જે કાર્બનના કણો એ કાચની સ્લાઇડ પર વર્તુળાકાર સ્વરૂપે ભેગા થાય છે હવે જ્યારે તાંબાના તારને આકૃતિ 6.12 બતાવ્યા પ્રમાણે જ્યોતના બહારના ભાગમાં સહેજ અંદર રહે તેમ 30 સેકન્ડ માટે સ્ટેન્ડ દ્વારા પકડી રાખો તો તમે નોંધશો કે જ્યોતની તરત જ બહાર રહેલો તાંબાનો ભાગ છે તે લાલચોળ ગરમ થાય છે વિદ્યાર્થી મિત્રો જ્યોતની તરત જ બહાર રહેલો તાંબાનો ભાગ તો શું તે દર્શાવે છે કે જ્યોત તેજસ્વી નથી એવા ભાગનું તાપમાન ખૂબ ઊંચું છે તો હા વિદ્યાર્થી મિત્રો જ્યોતનો જે બહારનો ભાગ છે તે સૌથી ગરમ ભાગ છે જે આકૃતિ 6.13 દર્શાવ્યું છે જ્યારે સોનું છે તે ધાતુની ફૂંકવાની નળી વડે જ્યોતના સૌથી બહારના ભાગમાં સોનું તથા ચાંદી પીગાળવા માટે હવા ફૂંકે છે વિદ્યાર્થી મિત્રો સૌથી બહારના ભાગમાં કારણ કે સૌથી બહારનો ભાગ છે તે સંપૂર્ણ દહનવાળો સૌથી બહારનો વિસ્તાર ભૂરા રંગનો હોય છે અને તે સૌથી ગરમ ભાગ હોય છે જ્યારે મધ્યમ ભાગ જોઈએ પૂર્ણ દહનવાળો હોય છે જે પાછો પીળો હોય છે અને થોડું મધ્યમ ગરમ હોય છે જ્યારે સૌથી ઓછું ગરમ છે તે અંદરનો ભાગ હોય છે જે સૌથી અંદરનો ભાગ જે કાળાશ પડતા રંગનો હોય છે વિદ્યાર્થી મિત્રો જે આકૃતિમાં તમને 6.13 દર્શાવ્યું છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે 6.6 જોઈશું કે બળતણ એટલે શું તો વિદ્યાર્થી મિત્રો તમે યાદ કરો કે તમે બળતણ તરીકે કયા કયા પદાર્થોનો ઉપયોગ કરો છો આપણા પહેલાંના જમાનામાં માણસો લાકડાનું બળતણ તરીકે ઉપયોગ કરતા હતા છાણાનો પણ કરતા હતા ને વિદ્યાર્થી મિત્રો તો આવી રીતે લાકડું કોલસાનું બળતણ તરીકે ઉપયોગ કરીએ છીએ પેટ્રોલ અને કેરોસીન આ બધા જ પદાર્થો જે ગરમી અને ઉષ્મા ઉત્પન્ન કરે તે બધા પદાર્થોને આપણે શું કહીએ છીએ બળતણ ઉત્પન્ન બળતણ કહીએ છીએ એટલે કે એને બીજા નામે ઈંધણ તરીકે પણ ઓળખાય છે હવે સારું બળતણ કોને કહેવાય તો સારું બળતણ એ કહેવાય કે જે આપણે તરત જ મળી રહે કે પ્રાપ્ત થઈ જાય એટલે ઉપલબ્ધ હોય તે સસ્તું હોય જે દરેક ગરીબ કે સામાન્ય મધ્યમ વર્ગીય પરિવાર એને તરત સરળતાથી મેળવી શકે એટલે કે સસ્તું હોય તે મધ્યમ દરે અને હવામાં સારી રીતે દહન પામતું હોય વિદ્યાર્થી મિત્રો હવામાં સારી રીતે દહન પામતું હોય મતલબ તે સંપૂર્ણપણે દહન પામતું હોય અને વધુ ઉષ્મા અને ગરમી ઉત્પન્ન કરે તો મોટા પ્રમાણમાં ઉત્પન્ન કરતું હોય ઉષ્મા અને વધારે પ્રમાણમાં અનિચ્છનીય પદાર્થો એટલે કે જે અવશેષો હોય જે વાયુઓ બધા હોય જે પ્રદૂષિત વાતાવરણને કરે તે વધારે પ્રમાણમાં બહાર ન છોડતા હોય તે બધા જ લક્ષણો ધરાવતા બળતણને આપણે આદર્શ બળતણ અથવા તો સારું બળતણ કહેવાય છે પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે આવું કોઈ આદર્શ બળતણ તો આપણે અત્યારે જમાનામાં એવું કોઈ બળતણ નથી જેને આપણે આદર્શ બળતણ કહી શકીએ હા વધારે વધારે દરેક બળતણ ચોક્કસ માત્રામાં તો પ્રદૂષિત વાયુ છોડે જ છે તો એવું ચોક્કસ પ્રમાણે કહી શકીએ કે જે સરળ હોય સસ્તું હોય અને સારી રીતે દહન પામતું હોય તેને સારું બળતણ કહી શકીએ છીએ કારણ કે બળતણની કિંમતોમાં પણ જુદું જુદું ફરક પડે છે કેટલાક બળતણ સસ્તા હોય છે જ્યારે કેટલાક બળતણ કિંમતમાં ખૂબ જ મોંઘા હોય છે તો વિદ્યાર્થી મિત્રો આવા બળતણની યાદી બનાવીને તમે તેને ઘન પ્રવાહી અને વાયુમાં વર્ગીકૃત કરો જે કોષ્ટક 6.3 દર્શાવ્યું છે જેમાં એક ઉદાહરણ આપે છે કોલસો છે તે ઘન બળતણ છે જ્યારે પ્રવાહી બળતણમાં કેરોસીન વાપરી શકાય
જ્યારે વાયુ બળતણમાં કુદરતી વાયુ જે આપણે એલપીજીને વાપરીએ છીએ તે વાયુ બળતણના ઉદાહરણ છે. હવે આ બળતણની કાર્યક્ષમતા કેવી હોય છે, એટલે કે ફ્યુઅલ એફિશિયન્સી. વિદ્યાર્થી મિત્રો, આ દરેક બળતણ વાપરે તે તુરંત સળગી જાય ને, બધી ઝડપથી ગરમી ઉત્પન્ન કરે, પ્રકાશ ઉત્પન્ન કરે, પણ દરેક બળતણ છે તેની કાર્યક્ષમતા અલગ અલગ હોય, એટલે કે કાર્ય કરવાની ક્ષમતા. જેમ કે છાણા, કોલસા તથા એલપીજી જેવા ત્રણ બળતણ લો તો ત્રણેય બળતણમાં ચોક્કસ જથ્થામાં પાણી ઉકાળવાનું કહીએ તો કયામાં વધારે ઝડપથી પાણી ઉકળશે વિદ્યાર્થી મિત્રો? હા વિદ્યાર્થી મિત્રો, જો કુદરતી વાયુ એટલે કે એલપીજી હોય તે ફટાફટ પાણીને ગરમ કરશે, જ્યારે છાણા અને કોલસામાં પાણી ગરમ કરવા મૂકીએ તો તેમાં ગરમ ગરમ થતાં તેને થોડો ટાઈમ લાગશે. તો આ બધા બળતણો તમે શું કહી શકો કે દરેક બળતણ છે તેની કાર્યક્ષમતા અલગ અલગ હોય, તેનું ચોક્કસ માપ આપેલું છે વિદ્યાર્થી મિત્રો, જેને આપણે કેલરી મૂલ્ય કહીએ છીએ. તો આ વ્યાખ્યા આપણે ધ્યાનમાં રાખીએ કે એક કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન થવાથી ઉત્પન્ન થતાં ઉષ્મા ઉર્જાના જથ્થાને તેનું કેલરી મૂલ્ય કહે છે વિદ્યાર્થી મિત્રો, અને આ કેલરી મૂલ્યને કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ. મોસ્ટ એમ્પી વ્યાખ્યા છે વિદ્યાર્થી મિત્રો, તમે તૈયાર કરી દેશો કે એક કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન થવાથી ઉત્પન્ન થતાં ઉષ્મા ઉર્જાના જથ્થાને તેનું કેલરી મૂલ્ય કહે છે. હવે તેને એકમ છે કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ. હવે દરેક બળતણ માટે કેલરી મૂલ્ય અલગ અલગ હોય છે વિદ્યાર્થી મિત્રો, જે બાજુના કોષ્ટકમાં દર્શાવ્યા છે. જેમ કે છાણાનું 6,000 થી 8,000, લાકડાનું 17,000 થી 22,000, તે જ પ્રમાણે મિથેન, સીએનજી અને જે આપણે એલપીજી વાપરીએ છીએ તેનું 55,000 કેલરી મૂલ્ય છે, જ્યારે બાયોગેસનું 35,000 થી 40,000 છે, જ્યારે હાઇડ્રોજન વાયુનું કેલરી મૂલ્ય સૌથી વધારે એટલે કે ઉચ્ચ હોય છે, જે 1,50,000 જેટલું હોય છે વિદ્યાર્થી મિત્રો. તો આ વધારે બધા બળતણ આપણે વાપરીએ છીએ તેનું દહન થવાથી શું થાય છે, તો બળતણનું દહન થવાથી હાનિકારક વાયુઓ પેદા થાય છે. આ હાનિકારક પદાર્થોનું ઉત્પાદન બળતણનું દહન એ હાનિકારક પદાર્થોનું ઉત્પાદન કરે છે વિદ્યાર્થી મિત્રો, તો પર્યાવરણ પર તેની નુકસાનકારક અસરો થાય છે. તે અસરો આપણે જોઈ લઈએ કે બળતણનું દહન થવાથી પર્યાવરણ પર કેટલું નુકસાન થાય છે. તો તેમાં પહેલું છે કે કાર્બન જેવા બળતણ છે, કાર્બન ધરાવતા બળતણ જેમ કે લાકડું, કોલસો અને પેટ્રોલિયમ છે, વગેરે દહન થાય તો મોટા ભાગમાં કાર્બન ઉત્પન્ન થાય છે. તો આ કાર્બનના કણો છે વાતાવરણમાં છોડે છે, અને આ કાર્બનના સૂક્ષ્મ કણો છે તે ખૂબ જ ભયાનક પ્રદૂષકો છે, જે શ્વાસ સંબંધિત રોગો કે અસ્થમા જેવા રોગો છે મનુષ્યના શરીરમાં પેદા કરે છે. જ્યારે બીજું છે આ બળતણ છે જે આપણે વાપરીએ છીએ, બળતણના દહનથી અથવા તો તે અપૂર્ણ સળગવાથી કાર્બન મોનોક્સાઇડ વાયુ, વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો CO2 વાયુ છે તે કાર્બન ડાયોક્સાઇડ છે, જ્યારે ઓનલી CO અણુસૂત્ર છે એ કાર્બન મોનોક્સાઇડનું છે. તો કાર્બન મોનોક્સાઇડ વાયુ છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ કરતાં વધારે ઝેરી હોય છે વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ ઝેરી વાયુ છે જે બંધ ઓરડામાં કોલસો સળગાવવાથી પેદા થાય છે. હવે કોલસો સળગાવીએ તો આ વાયુ પેદા થાય, તો બંધ ઓરડામાં કોલસો સળગાવીએ તો આ વાયુને કારણે આપણે જીવનું જોખમ રહેલું છે વિદ્યાર્થી મિત્રો. ઓરડામાં સૂતેલા લોકોનું મૃત્યુ કરી શકે છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ. હવે ભૂજોને સમજાવ્યું કે જ્યારે કોલસો સળગતો હોય અને તેમાંથી ધુમાડો નીકળતો હોય તો તેવા ઓરડામાં સૂવું જોઈએ નહીં. એની સલાહ આપેલી જ છે કે એવા જ્યાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પુષ્કળ પ્રમાણ હોય તે જગ્યાએથી આપણે બહાર હટી જવું જોઈએ. ત્રીજું છે વિદ્યાર્થી મિત્રો કે મોટાભાગના બળતણ છે તેના દહનને કારણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પણ ઉત્પન્ન થાય છે. કાર્બન મોનોક્સાઇડ તો ઉત્પન્ન થાય છે, પણ થોડા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 વાયુ પણ ઉત્પન્ન થાય છે. હવે આ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય તો શું થાય છે વિદ્યાર્થી મિત્રો, ગ્લોબલ વોર્મિંગ થાય છે. આ ગ્લોબલ વોર્મિંગ વિશે તમે અગાઉના ધોરણમાં ભણી ગયા હશો. ગ્લોબલ વોર્મિંગને કારણે શું થાય છે વિદ્યાર્થી મિત્રો, તો ગ્લોબલ વોર્મિંગ કોને કહેવાય કે જે પૃથ્વીના વાતાવરણમાં જે તાપમાન છે તે આપણને બધાને અનુકૂળ આવે એવું તાપમાન છે, પરંતુ આ પ્રદૂષણને કારણે આ તાપમાનમાં ચોક્કસ વધારો થઈ રહ્યો છે, જેને કારણે તમે ગરમીના સિઝનમાં અતિશય ગરમી અનુભવો છો, જ્યારે ઠંડીના સિઝનમાં વધારે પડતી ઠંડી અનુભવાય છે. ઋતુઓમાં ફેરફાર થઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો, આ બધા જ કારણો ગ્લોબલ વોર્મિંગના કારણે થાય છે. ઈશાના કારણે થાય છે, કારણ કે વાતાવરણમાં પ્રદૂષકોનું પ્રમાણ વધારે વધારે વધી રહ્યું છે, જે બળતણના અપૂર્ણ દહનને કારણે થાય છે. તો આના કારણે ધ્રુવ પ્રદેશોનો બરફ છે તે પીગળી રહ્યો છે, અને એના કારણે દરિયાની સપાટી છે, હિમાલય કે ધ્રુવ પ્રદેશોનો બરફ પીગળે તો દરિયાની સપાટીમાં નિરંતર વધારો થઈ રહ્યો છે. તેની એક માઠી અસર એ થશે કે દરિયાની સપાટી પર જે શહેરો આવેલા છે તે દિન પ્રતિદિન ભવિષ્યમાં ડૂબી જવાનો ખતરો રહેલો છે, કારણ કે ધ્રુવ પ્રદેશો પર ગ્લોબલ વોર્મિંગ કારણે
વાતાવરણનું તાપમાન વધે છે તેથી બરફ વધારે પ્રમાણમાં પીગળે છે. તે બધો જ બરફ પીગળીને પાણી સ્વરૂપે દરિયામાં એકઠો થાય છે અને દરિયાનું સપાટી વધી જાય તો એના આસપાસના શહેરો હોય તે પાણીમાં ડૂબી જવાનો ખતરો રહેલો છે. હવે ચોથું જોઈએ કે કોલસો અને ડીઝલ એના દહનથી શું ઉત્પન્ન થાય છે. તો કોલસો અને ડીઝલ જે આપણે વાપરીએ છીએ ડીઝલ પેટ્રોલ વાહન વ્યવહારમાં, તો એના દહનને કારણે વિદ્યાર્થી મિત્રો સલ્ફર ડાયોક્સાઇડ વાયુ એટલે કે SO2 વાયુ ઉત્પન્ન થાય છે. આ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છે તે ગૂંગળામણ ઉત્પન્ન કરનારો અને સડો કરનારો વાયુ છે અને તીવ્ર વાસ હોય છે. વિદ્યાર્થી મિત્રો વધારામાં પેટ્રોલ એન્જિન નાઇટ્રોજનના વાયુરૂપ ઓક્સાઇડ ઉત્પન્ન કરે છે. જે પેટ્રોલ છે તે એન્જિનમાં વાપરે એ નાઇટ્રોજન વાયુ છે તેના ઓક્સાઇડ ઉત્પન્ન એટલે કે નાઇટ્રોજન ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે જે NO2 વાયુ તરીકે ઓળખાય છે. સલ્ફર અને નાઇટ્રોજન ઓક્સાઇડ છે, સલ્ફર ડાયોક્સાઇડ નાઇટ્રોજન ઓક્સાઇડ એ બધા જ વાયુઓ છે તે વરસાદના પાણી સાથે એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ છે તે વાતાવરણમાં ભળે છે અને વરસાદના પાણી સાથે પ્રક્રિયા કરીને આ બધા જ વાયુઓ એસિડ ઉત્પન્ન કરે છે. કેમ કે સલ્ફર ડાયોક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરે છે જેથી HNO3 એસિડ ઉત્પન્ન H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ ઉત્પન્ન કરે છે. જ્યારે નાઇટ્રોજનના ઓક્સાઇડ છે તે પાણી સાથે પ્રક્રિયા કરીને નાઇટ્રિક એસિડ ઉત્પન્ન કરે છે. હવે આવા વાતાવરણમાં પ્રક્રિયા થવાના કારણે ઘણી વખત વરસાદ સ્વરૂપે આપણને એસિડ છે તે પાણી સાથે ભળીને એસિડ છે તે વરસાદ સ્વરૂપે જમીન પર પડે છે અને આ પ્રક્રિયાને આપણે એસિડ વર્ષા કહેવાય છે. સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડ વરસાદ સાથે પાણી સાથે ભળીને એસિડ બનાવે છે. આ વરસાદને આપણે એસિડ વર્ષા કહેવાય છે જે ખેતીના પાક ઇમારતો અને જમીન માટે ખૂબ જ હાનિકારક હોય છે. વિદ્યાર્થી મિત્રો પેટ્રોલ અને ડીઝલ વાહનમાં બળતણ તરીકે વિદ્યાર્થી મિત્રો હવે સારું ઓપ્શન છે કે તમે તેમાં CNGનો ઉપયોગ કરો છો. CNGનો ઉપયોગ છે તે કોમ્પ્રેસ નેચરલ ગેસ CNGનો ઉપયોગ છે તે હાનિકારક પદાર્થો છે તે ઓછા પ્રમાણમાં ઉત્પન્ન કરે છે જેથી CNGનો ઉપયોગ છે એ વધારે સારો છે. વિદ્યાર્થી મિત્રો CNG એ સ્વચ્છ બળતણ છે. CNG છે તેનું ફૂલ ફોર્મ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો CNG મતલબ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. આમ CNG એ સ્વચ્છ બળતણ છે, તેનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરશો તો વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ ઓછું થશે. આ સાથે જ વિદ્યાર્થી મિત્રો આપણો આ પાઠ છે તે અત્યારે પૂરો થાય છે અને તેનો સ્વાધ્યાય છે તે તમારા વર્ગકામની નોટબુકમાં તમારે લખી લેવો અને પૂરો સ્વાધ્યાય લખજો. નોંધ લખવાની જરૂર નથી, સ્વાધ્યાય કમ્પ્લીટ કરી લેજો. હવે નવો પાઠ છે તે નવા વિડીયોમાં શરૂ કરીશું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.